વડોદરાના હાથીખાના બજારમાં વેપારીઓએ વિરોધ કર્યો. કોર્પોરેશનના અધિકારી દ્વારા દંડ કરાતા વિરોધ કરવામાં આવ્યો. દંડ ફટકારતા વેપારીઓએ દુકાનો બંધ કરી છે. સામાજિક અંતરના નામે 7થી વધુ વેપારીઓને દંડ કરાયો. ખોટી રીતે દંડ વસૂલી હેરાન કરતાઓનો આક્ષેપ થયો. હોબાળાને લઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પહોંચ્યા. વેપારીઓએ ચેરમેન સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો. અધિકારીઓ અને વેપારીઓ વચ્ચે ચેરમેનના સમજાવટના પ્રયાસ. વડોદરા શહેરના હોલસેલ માર્કેટ હાથીખાનામાં વેપારીઓ સાથે અછાતું વર્તન કરવામાં આવતા વેપારીઓ દ્વારા ઉગ્ર રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા વહેલી સવારથી બપોર સુધીમાં 2000 રૂપિયાની ખોટી રીતના વેપારીઓને પાવતી આપી દેવામાં આવતા વેપારીઓએ રોષ ઠાલવી તમામ જે હાથીખાનાની દુકાનો છે તે એક સંપ થઈ બંધ કરી દેવામાં આવી હતી. એક તરફ જ્યારે કોરોનાનું સંક્રમણ વધતું જાય છે તો બીજી તરફ રાત્રિ કર્ફ્યુમાં 1 કલાકનો વધારો કરી 8 વાગ્યાનો કર્ફ્યુ શરૂ થવાને લઈ આસપાસના ગ્રામ્ય વિસ્તાર સહિતના લોકો જ્યારે વડોદરા શહેરના મુખ્ય બજારમાં ખરીદી માટે ઉમટી પડે છે તેવા સમયે આ વેપારીઓ દ્વારા બંધ પાડવાની કહેવામાં આવતા હવે બહારથી આવેલા કેટલાક જે ગ્રાહકો છે તે અટવાઈ ગયા છે. ચોક્કસથી જે ઘટનાની વાત કરવામાં આવે તો એસોસિએશનમાં હાલ કોર્પોરેશનમાંથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ સમજાવટના પ્રયાસના ભાગરૂપે અહીંયા આવ્યા છે અને તે પણ તેમના દ્વારા વેપારીઓને સમજાવટના પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. આપણી સાથે વેપારી છે, સીધી વાત કરીશું. શું સમગ્ર બનાવ છે અને શું તમારો વિરોધ છે? કોર્પોરેશનમાંથી સવારે અહીંયા દંડની પાવતીઓ આપવા આવ્યા હતા એટલે અમે પૂછ્યું શેની દંડ, તો કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સ ગોળ કુંડારા નથી કર્યા. માસ્ક તો બધા વેપારીઓએ પહેરેલા જ હતા પણ એ લોકો 2000થી પહેલાં 5000-7000 દંડ માંગતા હતા. પછી વાત કરી 2000 કર્યો, પછી અમે ના પાડી એટલે અર્ધમધ્યમ વર્તન કરવા માંડ્યા એટલે અમે પછી સંપૂર્ણપણે માર્કેટ બંધ કરી. કાનો દંડ માંગતા હતા અને કેટલો લીધો પછી આપ? અમારા 4-5 વેપારીઓ પાસે થઈને કમસેકમ 15-1000 રૂપિયા લીધા સાધારણ. વિરોધ કરીને અત્યારે શું પ્રક્રિયા છે અને હવે શું પ્રોજેક્શન છે? પ્રક્રિયા એવી છે કે આવ્યા છે આપણે સ્ટેન્ડિંગ ચેરમેન આવ્યા છે પ્લસ કમિશનર આવ્યા છે એટલે અમે જે આગળનો નિરાકરણ આવે એની પર અમે આધાર છે. અમારી માંગ એક જ છે કે અમારી પાસે જે દંડ લીધેલો છે પાછો આપો અને જે બધા વ્યક્તિઓ આવ્યા હતા એ લોકો અમારે આઈને માફી માંગે. પછી જે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જે વર્તન કરવામાં આવ્યું છે તે વર્તન અંગેની તેમના દ્વારા માફી માંગ્યા બાદ જ વેપારીઓ પોતાના જે પોતાની માંગણી છે સંતો સાહેબ બાદ જ ચોક્કસથી આગળના પગલાં લેશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, સીધા વાત કરીશું. ચેરમેન સાહેબ, શું પરિસ્થિતિ છે ને હાલ, તમારા દ્વારા કઈ રીતના પ્રયાસ કરો? અત્યારે જે પ્રકારે હાથીખાના એક બજાર છે, આખા શહેરનું આખા ગુજરાતનું મોટું બજાર છે વડોદરા સ્થિત આ બજાર, કોરોના કાળ દરમિયાન પણ લોકોની સેવા માટે જ્યારે કોરોનાનો સમય હતો ત્યારે પણ આ બધા જ મિત્રો દ્વારા લોકોને રાશન પહોંચાડવાની જવાબદારી સેવાના ભાવથી કરવામાં આવી હતી. એ જગ્યા ઉપર આજે કોઈ નાની મોટી ઘટના વિષય બન્યો છે એને ધ્યાને લઈને અમે પોતે, હું ને માજી મેયર સુનિલભાઈ, અમારા મહામંત્રી શ્રી, આના પ્રમુખ નિમેશભાઈ ને અમારા એએમસી સુરેશ તુવેરજી, આખી ઘટનાનું જે પણ સોલ્યુશન લાવવાનું છે એ દિશામાં અમે તત્પર છે અને હંમેશા એકબીજાને, પ્રેસ મિત્રો પણ આને હંમેશા પોઝિટિવિટી સાથે લેતું હોય છે અને એ માધ્યમથી અત્યારે ઓફિસર પણ છે અને બધા જ મિત્રોની સાથે જે પણ અમારે કામ કરવાનું છે કરીશું. હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, તેમનું સ્પષ્ટ જે માનવું છે. અધિકારી છે આપણી પાસે તવેર સાહેબ, વાત કરીએ કે શું પ્રશ્ન હતો અને કઈ રીતના હાલ કાર્યવાહી ચાલે? આપ જાણી રહ્યા છો કે જેવી રીતે સમગ્ર ગુજરાતમાં અને વડોદરા શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેને રોકવા માટે કોર્પોરેશન તમામ પ્રયત્ન કરી રહી છે, તેના ભાગરૂપે આજ રોજ વોર્ડ નંબર 8ની ટીમ હાથીખાના એપીએમસી માર્કેટમાં આવેલ હતી અને જે વેપારીઓમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો અભાવ હતો તેને પેનલ્ટી વસૂલ કરેલી છે, તેના વિરોધમાં આજ વેપારીઓ વિરોધ કરી રહ્યા છે, એમાં અમે હાજર થયા છીએ. શું હવે કરવામાં આવશે આપના દ્વારા? હવે લોકોને એવું સમજાવવામાં આવશે કે સોશિયલ ડિસ્ટન્સ જાળવો અને માસ્ક ફરજિયાત પહેરો અને તેમ છતાં કોઈ હોય તો અમે સમજાવવાનો અને અવેરનેસ લાવવાનો પ્રયત્ન કરીશું. કોર્પોરેશનના અધિકારી સુરેશ તુવેર, તેમનું સ્પષ્ટ કહેવું છે કે વેપારીઓ દ્વારા જે છે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે
અને સાથે સાથે જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેમના દ્વારા પણ હવે વેપારીઓ સાથે સમાધાનના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવે છે। સમગ્ર મામલો બેઠક બાદ સમાધાન થાય તો નવાઈ નહીં, પરંતુ અત્યારે તો હાથીખાના બજાર જે મુખ્ય છે તે વેપારીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરી બંધ કરી દેવામાં આવી છે। કેમેરામેન કિશોર સિસાગર સાથે સંદીપ રાજપૂત, વીટીવી ન્યૂઝ।